હેલો મારી વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 4માં ચેપ્ટર નંબર 1 કેલ્ક્યુલસ અને ભાગાકારમાં વિશે ભણાવીશ. તેમાં આપણે મુહાવરો સુધી આવ્યા છે, જેમાં બે એક્ઝામ્પલ અને રજૂઆતની 50 સ્ટેપ જોઈએ છે, જેમાં અ અને મ બે એક્ઝામ્પલ જોઈ લેતા અને એના પછીના ક અને ડ વાક્ય હતા તે આપણે જોઈએ. તો જો અહીંથી એવી જ રીતે કીધું છે કે 500ના છૂટા જોઈએ છે અને જો બધી નોટ 20ની હોય તો કેટલી નોટ ખુલ્લા જતો હશે ને 20ની નોટો જોતી
25 રૂપિયા પણ 5 જણ છે બધાની પાછળ 20 રૂપિયા આવશે.
50 રૂપિયા આપી દે પણ એને જોડે તો કેટલા 70 આપે કેટલા 10 ની 5 છે 5 6 ની 5 છે તો એ તો જી 15 રૂપિયા શું થયું એના જોડે વધ્યા તો જી 15 રૂપિયા તો આપવા પડશે કારણ કે 5 જણ હતા અને બે 5 રૂપિયા આવ્યા તો 25 રૂપિયા હવે 5 જણ ફરીથી 5 ને 6 રૂપિયા એટલે 30 રૂપિયા એટલે 50 રૂપિયા હવે 15 રૂપિયા વધ્યા તો હજી આપણે 15 રૂપિયા વધ્યા એ આપવા પડશે તો ફરીથી 5 જણ ને 3 રૂપિયા આવશે તો 5 તરી 15 55 વત્તા 15 પોતી 5 10 0 પોતી 6 6 1 7 70 રૂપિયા આપાઈ ગયા અહીંયા ભાગાકાર કરીને બતાવે છે કે 70 ભાગ્યો 5 અને ભાગ્યો 25 10 અહીંયા 6 10 ને 5 જાય ગયું 5 6 વળી 2 જાય ગયું 4 કેટલા વધ્યા 45 અને પેલા 5 જો 5 જણે 5 5 રૂપિયા આપ્યા એટલે કે 25 રૂપિયા આપ્યા એટલે એટલું કેટલા વધ્યા 45 રૂપિયા વધ્યા ફરીથી બધાને કેટલા આપે 6 6 રૂપિયા એટલે 5 6 30 5 ના 5 4 ને 3 જાય તો ફરી એના 5 5 5 રૂપિયા આપે એટલે 45 રૂપિયા વધ્યા ફરીથી એને બધાને 6 6 રૂપિયા આપે એટલે 30 રૂપિયા આપે એટલે કેટલા રૂપિયા વધ્યા 15 રૂપિયા પછી 15 રૂપિયા વધે એ આપવા પડશે તો ફરીથી બધાને 3 3 રૂપિયા આવશે તો 45 15 એટલે 0 0 70 રૂપિયા પાઈ ગયા તો કુલ કેટલા રૂપિયા આવ્યા તો 12 ને 6 11 ના 5 સાત કા બાર પડી તો અને તેને પેલા 2 2 રૂપિયા
बाकी तो